नमस्कार, साई मीडिया हाउस नवसारी आजना कार्यक्रम में साक्षात्कार कार्यक्रम में आपनी समक्ष अमे नवसारी ने कलाकार ने प्रस्तुत करवा मांगे छे, तो एमनी कला ने माणो अने एमने पहचानो एवी अमारी विनंती छे। आपणा आप सौने मालूम छे ते प्रमाणे नवसारी नी अंदर साई मीडिया हाउस नवसारी लाइव चैनल चलावे छे अने साक्षात्कार कार्यक्रम नी अंदर आपणने नवसारीना अनेक कलाकारोनो पण परिचय आपे छे। ए ज रीते आजे पण आपणी वच्चे नवसारीना जे कलाकार जेने अमे पेश करवा जई रह्या छे એમનું નામ છે જુનિયર બાબલા, જેઓ પ્રવીણભાઈ તરીકે સાચું નામ છે, અને એ જુનિયર બાબલા તરીકે જાદુગરની દુનિયામાં પોતાનું નામ અમે કલા સ્થાપિત કરી છે એવા પ્રવીણભાઈને આપણે માણીએ। એ આપણા નવસારીના જ એક કલાકાર છે અને જલાલપર વિસ્તારમાં વર્ષોથી રહેતા આવ્યા છે, પણ મૂળ સૌરાષ્ટ્રના જીવ છે, પણ નવસારી ખાતે સ્થાયી થઈને આ રીતે પોતાની કલા દ્વારા લોકોને આ રીતે પ્રોત્સાહિત કરી રહ્યા છે। તો પ્રવીણભાઈ, તમે નવસારીમાં આવ્યા ને કેટલો વખત થયો છે? નમસ્કાર, પહેલાં તો હું જાદુગર જુનિયર બાબલા નવસારીની અંદર મારે અંદાજે 63 વર્ષ થઈ ગયા, પણ જાદુની અંદર જાદુની દુનિયામાં હું આજે મારે 22 વર્ષ થવા આવ્યા। 22 વર્ષથી જાદુની દુનિયામાં હું રહી અને લોકોની સામે અનેક વખત અલગ અલગ મેજિક શો કરી, સંસ્થાઓમાં, સ્કૂલોમાં સ્ટેજ શો કરી અને મારું ગુજરાન ચલાવું છું। પ્રવીણભાઈ, બહુ સરસ વાત છે, તમે જાદુ દ્વારા એક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરો સમાજની અંદર, પણ એક સવાલ પૂછવાનું મન થાય કે તમને આ જાદુની વિદ્યા પ્રાપ્ત ક્યાંથી થઈ, અથવા તમારા ગુરુજી કોણ છે, કેવી રીતે તમને આ જાદુ શીખવામાં રસ ક્યાંથી પડ્યો, ક્યાંથી પ્રેરણા મળી? ના, બરાબર છે કે પ્રથમ જ્યારે હું ડાયમંડની અંદર કામ કરતો હતો અને ત્યારે અહીંયા બધા લોકો નામ જાણતા જ હશે જાદુગર બાબલા, અને અમે પણ ત્યાં શો જોવા જતા, તો જ્યારે ત્યારે અમારી પાસે શો જોવા માટે ટિકિટના પૈસા પણ ન હોય ત્યારે અમે માત્ર ને માત્ર ત્યાં એમના જે પોસ્ટર લગાવેલા હોય એ પોસ્ટર જોઈ અને અમે પરત પાછા આવતા રહેતા કે જાદુ જોવા પણ ન જડતું, પણ કદાચ વિધિનો વિધાન કહીએ જે કહીએ તે, પણ એની નજીક જ્યારે હું ગયો અને એ સમય દરમિયાન 99ની અંદર કદાચ, તો એમણે મને કહ્યું કે ભાઈ આ જાદુ તારે શીખવું છે, અને મેં તરત જ એક્સેપ્ટ કર્યું અને જાદુની અંદર શીખો ત્યારે પ્રવીણભાઈ, એ તમારા જે શીખ્યો જેની પાસે તમે શીખ્યા એમનું નામ શું હતું, તમારા ગુરુજી જેને માનો છો તમે? જાદુગર બાબલા। જાદુગર બાબલા, હા, અચ્છા, અને તમે એમના શિષ્ય તરીકે જુનિયર બાબલા તરીકે તમે નામના સ્થાપિત કરી છે? એ નામ પર સર એમણે જ મને આપ્યું કે મારું નામ છે, મારા નામને આગળ ન લઈ જતો કઈ નહીં, પણ મારા નામને ગલત દિશામાં ન લઈ જતો, અને આજે 22 વર્ષથી એ નામ, એક કલા અને કલાકાર બધાનું ધ્યાન રાખી અને આજે 22 વર્ષ વીતી ગયા અને તમે જોવો છો કે આજે હું તમારી સામે અહીંયા બેઠો છું। જાદુગર જુનિયર બાબલા, તમે એમ જણાવશો આ પ્રેક્ષકોને કે તમે જ્યારે પ્રથમ સ્ટેજ શો કર્યો ત્યારે તમને કેવો અનુભવ થયો હતો, જ્યારે કલા શીખીને લોકો સમક્ષ જ્યારે તમે રજૂ કર્યો પોતાનો કાર્યક્રમ, તે વખતે તમારા શું લાગણી હતી? ના, કે જ્યારે એક શૂન્ય હોય અને સર્જન, શૂન્યમાંથી જ્યારે સર્જન થાય તો માણસને ઘણું બધું થતું હોય છે, જેમ કે મને પણ એક સમય એવો હતો કે મને એમ થાય કે ભાઈ કોઈ મને માઇકમાં બોલવાનો મોકો આપી દે, જ્યારે હું શો જોવા જતો ત્યારે એ લોકો સ્ટેજ પરથી જાદુ બતાવતા કે કોઈ બીજા કલાકારો કંઈ મિમિક્રી કરતા, હું પણ ત્યારે મિમિક્રી કરતો, પણ મને કોઈ એવું સ્ટેજ ન મળતું, પણ જ્યારે મને પ્રથમ મોકો જ્યારે મળ્યો ત્યારે મને એમ થઈ ગયું કે ના ભાઈ, તો આજે આટલા સ્ટેજ સુધી પહોંચ્યા છીએ, તો તમને પહેલા સુધી સારો અનુભવ થયો એવું લાગે છે? હા, ના, બહુ સરસ અનુભવ। હવે તમે આ સ્ટેજ શો કરવાનું ઓછું કર્યું છે કે વધારે કર્યા છો તમે આજ સુધી? હાલના સમયમાં સર એવી વાત છે કે
જ્યારથી મોબાઈલનો યુગ આવ્યો એટલે કે વિજ્ઞાને જ્યારે વેગ વધ્યો, અને અમે પણ એવું જ ઈચ્છીએ છીએ કે ભાઈ વિજ્ઞાનને લોકો સમજે, અને પણ એની સાથે સાથે જે આપણી રિયલ લાઈફ જે છે તે ઘણી બધી ઓછી થતી જાય છે, અને સમાજની અંદરથી અંધશ્રદ્ધા માટે કુરિવાજો ઘટે આ બધાના પ્રયત્નોથી જ અમે કાર્યક્રમો કરતા હોઈએ. અને આજે પણ અમને સમાજના ઘણી બધી સંસ્થાઓ, સમાજના ઘણા બધા લોકો અમને સાથ સહકાર અને સપોર્ટ આપે જ છે, અને એના સાથ સહકાર અને સપોર્ટથી અમે કલા અને કલાકાર બંનેને બચાવી શકાય અને બચી રહ્યા છીએ. ખૂબ સુંદર વિચાર છે તમારો, કલાને પણ બચાવો છો અને કલાકારને પણ બચાવો છો. પણ આ મોંઘવારી તમને કંઈક નડે છે ખરી તમારા કાર્યક્રમમાં ગોઠવવામાં? ખૂબ જ મોંઘવારી નડે છે કે અમે કોઈ નોર્મલ એક પેમેન્ટ કરતા હોઈએ કે અમારે લોકો સુધી પહોંચવું છે, બીજા નંબરમાં કે અમારું ગુજરાન પણ ચાલવું જોઈએ, અને જાદુની વસ્તુ ખરીદવા જાય તો અમારે સામગ્રી ખરીદવામાં ખર્ચા લાગતા હોય છે, તો ઘણી બધી તકલીફો તો પડતી હોય, પણ પેમેન્ટ અમારું જે હોય એ એવડું ને એવડું રહે છે, જેના કારણે અમને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે અને અમને બીજી કોઈ આર્થિક સહાય મળતી નથી. જેમ તેમ કરીને અમારે અમારા હિસાબથી જ કંઈ ના કંઈ જુગાડ કરવો પડે છે. બરાબર છે પ્રવીણભાઈ, જાદુ વિશે તો લોકો હવે સમજતા થયા છે દુનિયામાં. કેલાલ જેનું નામ બહુ જાણીતું છે, એવા કેલાલના દેશ અને વિદેશમાં અનેક શો થયા જાદુના, અને એમણે આપણી ભારતીય જાદુ કલાને વિશ્વસ્તરે મૂકી છે. પણ લોકો એક એવું માનતા હોય છે કે એક કાળા જાદુ પણ એક હોય છે, કોઈ કાળા જાદુ એવું કોઈ હોય છે ખરું, કાળા જાદુ જેવું કઈ? મારી માન્યતા પ્રમાણે હું તો મારી વાત કરું, બીજાની ન કરી શકું, કે મારા જીવનમાં હું જ્યારથી શીખો છું મને ક્યાંય એવું નથી લાગ્યું કે ક્યાંય કોઈ એવી કાળા જાદુ કે મેલી વિદ્યા એવું કઈ હોય. અને અમે તો લોકોને એવું જ સમજાવીએ છીએ કે ભાઈ હકીકતમાં જાદુ એટલે એક ઝડપનું બીજું નામ, ઝડપ એ જ જાદુ, અને એક જાદુ બીજું છે કે માણસનો જે પરસેવો પડે છે, દરેક વ્યક્તિ કંઈ ના કંઈ મહેનત કરે છે તો એમાં જે પરસેવો પડે છે, બસ આ જ એક જાદુ છે, અશક્ય વસ્તુને શક્ય કરી બતાવે આ જાદુ, આથી વિશેષ હું કંઈ નથી સમજતો. ઘણી વખત જાદુગર પોતાનો શો શરૂ કરે છે ત્યારે કહે છે કે નજરબંધી હું કરું છું અને હું જે કહીશ તે જ તમે સાંભળશો, હું જે બતાવીશ તે જ તમે જોશો, તેવી નજરબંધી જેવું કંઈ એમાં હોય છે ખરું? ના, નજરબંધી એટલે સર, નજરબંધી વસ્તુ એવી છે કે આજે આ જગ પડ્યો છે તો એની અંદર તળિયે એની અંદર શું વસ્તુ છે ત્યાં કોઈની નજર નથી જતી, માત્ર ને માત્ર અહીં તમારી નજર બંધ થઈ ગઈ છે. બરાબર છે, નજરબંધીનો બીજો કોઈ હેતુ નથી હોતો. જેમ કે કોઈ જાદુગર કે કોઈ બીજો વ્યક્તિ કઈ ચાલાકીથી પ્રયોગો કરે છે તો એક છુપાવીને કામ કરવું પડે છે, જેમ કે પડદા હોય છે, લાઇટ હોય છે, બધાનો હા સાઉન્ડ ઇફેક્ટ, એટલે બધાની પાછળ બધાનું કંઈ ને કંઈ યોગદાન હોય, અને એમ મળી અને આ કામ થતું હોય, એને આપણે જેને મેજિક કહીએ છીએ. હવે એમની જોડે અહીંયા પધારેલા છે આપણી સાથે એમના દીકરા સિદ્ધાર્થ, એઓ પણ એક જાદુની દુનિયામાં પોતાનું નામ કમાઈ રહ્યા છે, એ અત્યારે શાળામાં અભ્યાસ કરે છે. સિદ્ધાર્થ તમારા અત્યારે કયા ધોરણમાં અભ્યાસ કરે? 12માં ધોરણ. ધોરણ 12 કઈ શાળામાં છો? નીલકંઠ વિદ્યાલય. નીલકંઠ વિદ્યાલયમાં. બરાબર, તો તમારા શાળાના શિક્ષકો તમને આ તમારી કલા વિશે શું કહે છે? જ્યારે ધોરણ 8માં અભ્યાસ કરતો હતો ત્યારે અમારી શાળામાં અમારો જાદુ બતાવ્યો હતો, ત્યારથી જ બધા મને જાદુગર તરીકે ઓળખે. બરાબર છે. તમે બાળકોને માટે શું કરવા માંગો છો આગળ જઈને? તમે મોટા જાદુગર, મોટા કલાકાર બની જાઓ તો તમે શાળાના બાળકો માટે શું કરવા માંગો? અત્યારે હું અને મારા પપ્પા શાળાની અંદર જઈને શો કરીએ છીએ, અંધશ્રદ્ધા અને કુરિવાજોમાંથી બહાર કાઢીએ છીએ અને મનોરંજનના કાર્યક્રમો કરીએ છીએ. પ્રવીણભાઈ, શાળામાં તમે પ્રયોગો કરો છો તો બાળકોનો શું પ્રતિભાવ હોય છે એમાં? તમારા ખેલ જોઈને અથવા તમારા પ્રયોગો જોઈને? ના ના, ખૂબ સરસ સર પ્રશ્ન કર્યો કે આજે ઘણા બધા લોકો એવું કહે છે કે જાદુની કલા લુપ્ત થઈ ગઈ. લુપ્ત ન થાય, જાદુ કલા એક પ્રાચીન કલા છે,
એ જાદુ કલા ક્યારે પણ લુપ્ત થઈ નથી અને ક્યારે થવાની પણ નથી. હા, એમાં થોડાક અપડેટ આવ્યા છે, થોડોક ફેરફાર થયો, સ્વીકારવા જેવી બાબત છે. આજનો સમય છે ભાગદોડનો યુગ બની ગયો છે, તો આ યુગની અંદર આજે લોકોને શું જોઈએ એ અમારે પીરસવું પડશે, રજૂ કરવું પડશે. રહી વાત તમારા પ્રશ્નની કે બાળકોની, તો બાળકોને આજે પણ જ્યારે જ્યારે અમે બાળકોની સામે કઈ પ્રયોગો રજૂ કરીએ છીએ તો બાળકો માટે દરેક પ્રયોગો એકદમ નવા જ હોય છે. બાળકો આજકાલ વાલીઓની ફરિયાદ હોય છે કે આ મોબાઈલ અને એનાથી વળગણ અમને છૂટતું નથી, તો આપણી કલા એમને એમાંથી કંઈક મુક્તિ અપાવી ખરી? હા, સો ટકા. જ્યારે અમે કાર્યક્રમ કરવા જતા હોઈએ છીએ, જોકે અમે અમારી એક ફરજ સમજી કે બાળકો ગેમની અંદર વધારે ન પડ્યા રહે અને ગેમથી છૂટે, અને લાઈવ એટલે કે એક લાઈવ ગેમ ઘણી બધીઓ છે, જેમ કે આપણી પ્રાચીન જૂની જે કઈ રમતો છે તો એ રમતોમાં ધ્યાન આપે અને ગેમનો ઉપયોગ જેમ બને તેમ ઓછો કરે. એક તો હું સમજું છું ત્યાં સુધી કે એને વ્યસન જેવું થઈ જાય, બીજા નંબરમાં કે નાની ઉંમરની અંદર એની કાચી આંખ હોય જેના કારણે ગેમની અંદર વધારે મોબાઈલ ઉપયોગ કરવાથી એને આંખને આગળ જઈને નુકસાન થઈ શકે. બાળક એટલે આપણું ભવિષ્ય છે, અને અત્યારથી જો આપણું ભવિષ્ય ધૂંધળું થઈ જાય તો એમાં સર આપણો દેશ અને આપણે બધાએ આપણે પાછા પડીએ, એમાં આપણને સફળતા ના મળે. એટલે કરીને અમે બાળકોને અવારનવાર બે હાથ જોડીને પ્રાર્થના કરતા હોઈએ કે ભાઈ જેમ બને એમ તમને જો આ લત હોય તો એમાંથી છુટકારો મળે. જુનિયર બાબલા, તમે આ બાળકોને જ્યારે જો શો બતાવો છો ત્યારે એમના શિક્ષકો અથવા એમના કોઈ વાલી હાજર હોય તો એમનો શું પ્રતિભાવ હોય છે? અરે એમનો તો એવી વાત હોય છે કે શાળાના શિક્ષકો અથવા હાજર હોય તો, હા હા હા, કે ઘણી વખત વાલીઓ સર એવું કહેતા હોય કે બહુ સરસ કર્યું એમ કે જાદુગરભાઈ તમે જે આ વાત કહીને અમારા બાળકને, કે ઘણી વખત અમારું બાળક અમારી વાતને ધ્યાનમાં નથી લેતું કે માનતું નથી, પણ આ તમે કયો ને અમને બહુ સારું લાગ્યું છે. તો હું માનું છું સારું લગાડવાની વાત નથી, પણ વાતને બરાબર ધ્યાનમાં લેવા જેવી પણ છે. કે અને એવું નથી કે ખાલી બાળકો, મોટાઓને પણ જે મોટી ઉંમરના છે તો વધારે પડતા તમારી જરૂરિયાત છે, આજનો યુગ છે, જરૂરિયાત છે, ઉપયોગ કરો, પણ અતિ નહીં કે જે આપણી માટે કઈ સજા બની જાય. સાચી વાત છે. સિદ્ધાર્થ જુનિયર બાબલા, એમને પણ હવે વિનંતી કરીશ કે તમે જે જાદુ કલા શીખ્યા છો એ કોની પાસેથી શીખ્યા છો? હું મારા પપ્પા પાસેથી જ શીખ્યો છું. વાહ, તમારા પ્રેરણામૂર્તિ તમારા પપ્પા છે, એટલે એમ કહેવાનું મન થાય કે મોરના ઈંડાને ચિતારવા ન પડે. પ્રવીણભાઈએ જે કલા હસ્તગત કરી છે એમનો વારસો એમના સિદ્ધાર્થ દીકરાને, સિદ્ધાર્થને આપ્યો છે એ આપણે જોઈશું. તમે કંઈક આ અંગે કંઈક પોતાનો ખેલ બતાવી શકશો અત્યારે? આ શું છે? આ પત્તા છે મારી પાસે 10. હાજી, જો સરસ. તો આ એક કલા છે જેનો આપણે સિદ્ધાર્થે આપણને કલા તરીકે બતાવી છે. જાદુ એ હાથની ચાલાકી છે ખરેખર, તો એમાં કોઈ તરકીબ રહેલી હોય છે અને એનો ઉપયોગ કલાકાર કરતા હોય છે, પણ પ્રેક્ષકોને સંમોહિત કરવા માટે આ કલા બહુ ઉપયોગી છે. એ જ પ્રમાણે જુનિયર બાબલા પ્રવીણભાઈને હું વિનંતી કરું કે તમે કંઈક એકાદ બે તમારા કંઈક આઈટમ બતાવી શકો પ્રેક્ષકોને, તમારા શ્રોતા પ્રેક્ષકોને ખૂબ આનંદ થશે. ના, બરાબર છે કે ઘણી વખત આપણે કહેતા હોઈએ કે ચાલાકી જાદુગર કરતા હોય છે, તો પ્રથમ તો હું એવી ઈચ્છા રાખું કે એક ચાલાકીનો પ્રયોગ હું તમને બતાવીશ. તો એની માટે મારી પાસે આ એક 1 કોઈન આપ જોઈ શકો છો, હાથમાં લઈ અને ચેક કરો કે ભાઈ કોઈ તૂટી જાય, ફાટી જાય, ડુપ્લિકેટ આ તે એવું કઈ છે? આ સિક્કો 1 રૂપિયાનો છે, ઓરિજિનલ ગવર્નમેન્ટ, કોઈ જોડ્યો નથી કે કશું એમાં કઈ છે નહીં, એટલે સિંગલ 1 જ રૂપિયાનો સિક્કો છે.
જે તમે જોઈ શકો છો. આ પ્રવીણભાઈ કઈ એમાંથી જાદુ કરે છે. આપણે એક વખત ટેબલ પર પણ ચેક કરીએ, ઓરિજિનલ છે બરાબર, ધાતુનો સિક્કો છે. હા હા, તો આપણે એક પ્રયત્ન કરીએ સર, કે આ શરીરની અંદર આપણા શરીરમાં જાય ન જાય બરાબર છે, પણ આપણે એક પ્રયત્ન કરીએ કે જેથી કરી અને સિક્કો શરીરમાં જાય. જાતો નથી, ફરી એક વખત આપણે પ્રયત્ન કરીએ. પ્રેક્ષકો તમે જોઈ શકો છો કે આ જાદુગરની કલા આપણે માની રહ્યા છે, પણ સિક્કો શરીરમાં દાખલ થાય તો શું થાય, એટલે બહાર કેવી રીતે કાઢવો, તો એ પણ બતાવશે. હા ના બરાબર, હાથ મારા બિલકુલ ખાલી છે. અને આપણામાં એક કહેવત છે કે જ્યાં ખોવાયું હોય ત્યાં ગોતો એટલે મળી રહે. તો આપણે જ્યાં ખોવાયું છે ત્યાં ગોતી, એકદસ આપણને મળી રહે. મારા હાથ બિલકુલ ખાલી છે, મારા હાથમાં કઈ છે નહીં. હવે આપણે ફરીથી એક પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ કે આપણને મળી રહે, પણ નહીં. અરે વાહ, જોરદાર. સાહેબ પાસેથી સરસ. આ સિક્કો મારી પાસેથી ક્યાંથી આવે મને પણ ખબર નથી, પણ આ જાદુ કલાનો એક નમૂનો, ઉત્તમ નમૂનો છે. તો જાદુગર જુનિયર બાબલા, આ તમારી કલાથી અમે બહુ આનંદિત થયા છે, પણ હજુ એકાદ બે કંઈક પ્રયોગ બતાવો તમને, વધારે મારા દર્શકોને વધારે આનંદ થશે. હવે એમાં એવું છે કે હાલનો સમય આપણે વ્યસન તરફ વધારે લોકો વળ્યા છે, વ્યસન મુક્તિ વ્યસન તરફ હા વળ્યા છે. ત્યારે સ્ટુડિયોની અંદર આપણે આ વસ્તુ ન કરી શકીએ, પણ આપણે લોકોને કહેવાનું છે, લોકોને બતાવવાનું છે કે ભાઈ આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ, કે ધરતીનું અમૃત પાણી એટલે ધરતીનું અમૃત છે, એ અમૃતને આપણે કંઈ ને કંઈ બગાડી રહ્યા છીએ બરાબર છે. તો એક સરસ મજાનું મેજિક હું તમારી સામે રજૂ કરું. મારી પાસે એક વિસ્કીનો ગ્લાસ છે. ગુજરાતમાં દારૂબંધી છે, છતાં હવે કલાકારને છૂટ હોય છે પોતે સ્ટેજ ઉપર કોઈ પણ બતાવી શકે, એટલે ગ્લાસ બિલકુલ ખાલી છે બરાબર છે. અને આપણે જોઈએ, શરાબ છે પણ હા, એટલે આપણે જોઈએ જોઈ લો. વાહ, તાળી પાડવાનું મન થાય. દર્શકો તમને આ ખેલ જોઈને શું થાય, તમને કયું ગ્લાસ લેવાનું મન થાય છે? ના, આપણે દર્શકો કોઈ પણ ગ્લાસ લેવાનું કહેતા હોય, પણ જાદુગર માત્ર ને માત્ર એક જ ગ્લાસ રહેવા દે છે, અને એ છે ધરતીનું અમૃત એટલે કે પાણી, જે પાણી આપણો જીવ બચાવે છે. પાણી આપણી જરૂરિયાત છે, પાણી બચાવે, આપણે વધુ ઘટું જે કઈ છે ને રહેવા નથી દેવાના. સરસ. પ્રવીણભાઈ, આ જાદુથી અમે તો અભિભૂત થયા છે, પણ અમારા દર્શક મિત્રોને હવે વધારે ખ્યાલ આવે એટલા માટે તમે હવે જાદુના મોટા શો કરો એવી અમે શુભેચ્છા પાઠવી છે. એકાદ આઈટમ બતાવી હોય તમે હજુ બતાવી શકો છો, એકાદ પ્રેક્ષકો અમારા જે અમારા છે ચેનલના કેટલા ઘણા બધા સબસ્ક્રાઈબર છે. ટાઈમ થઈ ગયો, બાકી મારી પાસે થોડેક કાર્ડ છે, કોઈ પણ એક કાર્ડ તમે સિલેક્ટ કરી લો, કોઈ પણ એક કાર્ડ લઈ લો, એક કાર્ડ બસ બરાબર છે. આ કાર્ડ ઓકે, કયું કાર્ડ છે તમારે જોવાનું, કોઈને કહેશો નહીં અત્યારે, કોઈ બોલશો નહીં, ફક્ત તમારા મનમાં રાખો. ઓકે, કઈ વાંધો નહીં, કદાચ મને બતાવી દઈ સર, થોડી કઈ વાંધો જ નથી બરાબર છે, હું પણ જોઈ લઉં છું. લાલની રાણી છે, હાલ આ ગમે ત્યાં તમે વચ્ચે નાખી દો, ગમે ત્યાં નાખી દો, બસ આપ જોઈ શકો છો બરોબર, વચ્ચે વચ્ચે છે. ઓકે, લઈ લો, બતાવજો.
આ જાદુ આને કહેવાય હસ્તકલા, પોતાની કલા શું છે એનો આપણને નમૂનો પ્રાપ્ત થયો છે. આભાર પ્રવીણભાઈ અને સિદ્ધાર્થ, આજે તમે સ્ટુડિયોમાં આવ્યા અને આ તમારી કલાને બતાવી લોકોને. અમે ઈચ્છીએ છીએ કે તમારું નામ નવસારીમાં નહીં પણ આખી ગુજરાતમાં અને દેશમાં તમારું ગુંતું થાય એવી અમે શુભેચ્છા આપીએ છીએ. સાંઈ મીડિયા હાઉસ તમને શુભેચ્છા પાઠવે છે અને આ નવસારી લાઈવ ચેનલને પ્રેક્ષકો નિહાળે એવી અમે વિનંતી કરી છે. અને આ સાક્ષાત્કાર કાર્યક્રમમાં તમે આજે અહીંયા પધાર્યા એ બદલ તમારો આભાર માનીએ છીએ. સિદ્ધાર્થ, તમને પણ અમે ભવિષ્યના એક મહાન જાદુગર તરીકે જોવા માંગીએ છીએ અને તમે અભ્યાસમાં પણ ઉચ્ચ રહો, તમારી કલામાં પણ ઉચ્ચ રહો એવી આ સાંઈ મીડિયા હાઉસ તરફથી અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ. આભાર. એસકે કન્સલ્ટન્સી, જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટરતા ધરાવે છે, જે 2011 થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યું છે, જેના 1000 થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે. અમારી સેવામાં લાઈફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અમારે ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે. અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ. સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ. ત્યારે સરનામું નોંધી લો, SK કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર.